गुड आफ्टरनून बाल दोस्तों, केम छो? मजा में ने? सेंट जेवियर्स स्कूल आदिपुर गुजराती माध्यम में तमारू हार्दिक स्वागत छे। बाल दोस्तों, सामान्य ज्ञान में तमे बे पाठ करी लीधा, बराबर ने? हवे अत्यारे सामान्य ज्ञान एटले के जीके नी तमे चोपड़ी उपाड़ो, अने आजे आपणे पाठ करशुं त्रण, के आपणे ज्ञानेन लियो। एटले शुं? કે ભગવાન આપણે સરસ મજાની બે આંખો આપી છે, એક નાક આપ્યું છે, બોલવા માટે જીભ આપી છે, સાંભળવા માટે કાન આપ્યા છે, અને કામ કરવા માટે હાથ પગ આપ્યા છે। તો આપણે શેનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ ખબર હોય છે ને તમને? એટલે ચાલો બાળ દોસ્તો, હવે તમે ચોપડી ખોલો, હું તમને ચિત્ર દ્વારા સમજાવું છું, બરાબર ને? તો સૌથી પહેલાં તમે ચોપડી ખોલો, તો હું તમને પાઠ ત્રણ હું તમને સમજાવું છું। બાળ દોસ્તો, પાઠ ત્રણ, આપણી જ્ઞાનેન્દ્રિયો એટલે કે આપણું શરીર પાંચ જ્ઞાનેન્દ્રિયો ધરાવે છે। સૌથી પહેલો મુખ્ય ભાગ છે આપણી સરસ મજાની બે આંખ। આંખ એ શું કામ કરે છે? આંખ તો જોવાનું કામ કરે છે। તમે ટીવી જોવો છો, યુટ્યુબમાં વિડીયો જોવો છો, પિક્ચર જોવો છો, તો આંખ જોવાનું કામ કરે છે। પછી છે આપણા સરસ મજાના બે કાન। તો કાન શું કામ કરે છે? કાન સાંભળવાનું કામ કરે છે। તમે અત્યારે દિનામિસનો વિડીયો સાંભળો છો ને, એને આપણે કહીએ છીએ કાન, કાન સાંભળવાનું કામ કરે છે। પછી નાક, નાક છે એ આપણું સૂંઘવાનું કામ કરે છે। તમને સરસ મજાના ગુલાબના ફૂલ સૂંઘવા ગમે છે, પછી સ્પ્રે છાંટો છો ત્યારે સરસ સરસ સુગંધ આવે છે, બગીચામાં જાઓ છો સારા સારા ફૂલોની સુગંધ લ્યો છો, સેના વડે લ્યો છો? તમે નાક વડે લ્યો છો। અને પછી તમારું જીભ, જીભ છે સ્વાદ પારખવાનું કામ કરે છે અને બોલવામાં મદદ કરે છે। તમારી જીભ છે તો જ તમે બોલી શકો છો, અને મિસની જીભ છે તો જ મિસ તમને સંભળાવે છે। એટલે જીભ એ બોલવાનું અને સ્વાદ પારખવાનું કામ કરે છે। ને ત્યાર પછી છે ચામડી, સ્પર્શ અનુભવવાનું કામ કરે છે। એટલે કે તમને કોઈ બીજા અડે અથવા તો સ્પર્શ કરે તો તમને ચામડી દ્વારા ખબર પડે છે। એટલે આપણા શરીરના મુખ્ય પાંચ અંગ વિશે મેં તમને અત્યારે સમજાવ્યું બાળ દોસ્તો। આંખ, નાક, કાન અને જીભ અને ચામડી આપણા મહત્ત્વના અંગ છે। તો ચાલો બાળ દોસ્તો, હવે આપણે એનું સ્વાધ્યાય કરીએ। નીચે આપેલા વાક્યમાં યોગ્ય યોગ જ્ઞાનેન્દ્રિયનો નામ લખો। તો સૌથી પહેલાં ખાલી જગ્યા વડે આપણે જોઈએ છીએ, તો આંખ, ભગવાને આપણે આંખ આપી છે માટે આપણે જોઈ શકીએ છીએ। પછી નંબર બે, હું ખાલી જગ્યા વડે સાંભળું છું, તો મારે સરસ મજાના ભગવાને બે કાન આપ્યા છે તો એના વડે હું સાંભળું છું। હું ખાલી જગ્યા વડે સૂંઘું છું, તો શું આવશે? નાક, નાક વડે હું સૂંઘું છું। પછી હું ખાલી જગ્યા વડે સ્વાદ પારખું છું, તો જીભ, જીભ વડે હું સ્વાદ પારખું છું। પછી હું ખાલી જગ્યા વડે સ્પર્શને અનુભવું છું, તો ચામડી, ચામડી છે તો મને ખ્યાલ આવે છે અને સ્પર્શ હું કરી શકું છું। તો પાંચ ખાલી જગ્યા થઈ ગઈ, ચોપડીમાં જ લખવાનો છે જવાબ। હવે નીચેના વિધાનો સામે ખરા કે ખોટાની નિશાની કરો। તો પાંચ વિધાનો આપ્યા છે। ટેલિવિઝન પર પિક્ચર જોવાનું કામ ચામડી કરે છે, તો આ વિધાન કેવું છે? ખોટું। પછી રેડિયા પર ગીત સાંભળવાનું કામ કાન કરે છે, તો આ વિધાન સાચું છે। પાણી ઠંડુ છે કે ગરમ તે જીભ વડે અનુભવી શકાય છે, તો આ વિધાન પણ સાચું છે। દ્રાક્ષનો સ્વાદ આંખ વડે પારખી શકાય છે, આ વિધાન ખોટું છે। અને ગુલાબની સુગંધ માણવાનું કામ નાક કરે છે, તો આ વિધાન સાચું છે। બાળ દોસ્તો, હવે તમને પાઠ ત્રીજો મેં તમને કરાવી દીધો, એમાં તમારે ચોપડીમાં જવાબ લખવાના છે, સુંદર અક્ષરે લખવાના છે, બરાબર? અને એકવાર આખો પાઠ ચિત્ર જોઈ અને વાંચી જજો। હવે હું તમને પાઠ ચોથો આવતા અઠવાડિયે કરાવીશ, ત્યાં સુધી ઘરમાં તાજા માજા રહેજો, ઘરની બહાર નીકળતા નહીં, અને યુટ્યુબમાં જે મિસના વિડીયો આવે એ જોજો। ઠીક છે બાળ દોસ્તો, આવજો, બાય।